નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ગ્રામ સેવક એગ્રીકલ્ચર ભાગ 17માં જઈશું. જો તમે 16 ભાગ ન જોયા હોય અને મોડલ પેપર ન જોયા હોય તો જોઈ શકો છો પાછળના વિડીયો તમે. ચલો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, વિડીયોને લાઇક જરૂર કરજો. હવે આગળ વધીએ. કોમ્યુનિટી ટેબમાં મેં તમને એક સવાલ સવારે પૂછેલો. એ સવાલ હતો, અનાજના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો, જવાબ આવશે ધઉને અનાજના રાજા તરીકે ઓળખવામાં આવે છે. અમુક લોકોએ બાજરી ધઉમાં કર્યું છે, જુવાર ઘઉંમાં કર્યું છે, બાજરીમાં કર્યું છે, તેલીબિયામાં કર્યું છે, બધામાં ટીકમાં કરેલું છે. કારણ કે જો તમને ન ખબર હોય સાચો જવાબ તો વાંધો નથી, પણ જો આ કરેલું ટીકમાં જો તમારી મગજમાં બેસી જશે ને તો તમને યાદ નહીં રહે કે કયો સાચો જવાબ હતો. ચલો આગળ વધીએ. બીજો મેં 16માં ભાગમાં એક પ્રશ્ન પૂછેલો. એ પ્રશ્ન હતો કે કૃષિ ક્ષેત્રે સૌથી પાક વધારે કયા રાજ્યમાં જોવા મળે છે? જવાબ મિત્રો આવશે પંજાબ. અમુક ગુજરાતે લખેલું છે પણ સાચો જવાબ આવશે પંજાબ. એ મહેશ ચમાનને બહુ ધન્યવાદ કે એમને સાચો જવાબ આપ્યો છે. ચલો આજનો વિડીયો શરૂ કરીએ. કઈ જીવતની પાંખો પીંછા જેવી હોય છે, કે કયું જીવ એવું છે કે એની પાંખો પીંછા આકારની હોય છે, એ એના જેવી હોય છે? તો જવાબ મિત્રો આવશે મોલોમસી નામનું જે જીવ છે એની આંખો પીંછા જેવી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પોન્ડેનિયા એટલે શું? તો જવાબ આવશે મિત્રો લશ્કરી ઈયળ, જે પોન્ડેનિયા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો હીરાકુદ કયા પાકમાં જોવા મળે છે? તો જવાબ મિત્રો આવશે કોબીનો જે પાક છે એની અંદર હીરાફૂદ જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. લીલી કુદરી કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ મિત્રો આવશે ક્રાયસોયા નામે ઓળખવામાં આવે છે. જે લીલી કુદરી છે એને ક્રાયસોયા નામે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, દાંડિયાની કેટલી જાતો નોંધાયેલી છે? ખેત ઉત્પાદનમાં જે દાંડિયા છે એની ગણતરી પ્રમાણે જે પહેલાંની જે જાત નોંધાઈ છે એ કેટલી જાતો નોંધાયેલી છે? તો જવાબ મિત્રો આવશે 12 જાતો નોંધવામાં આવી છે. જે દાંડિયા પાક છે એની જાતો 12 નોંધવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઈંડાનું પરપક્ષી કીટક કયું છે? તો જવાબ મિત્રો આવશે ડ્રાયકોગામા, જે ઈંડાનું પરભક્ષી કીટક છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો કઈ કોશિટાની પરજીવી છે? તો જવાબ મિત્રો આવશે બેકીમેરિયા એ કોશિટાની પરજીવી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ટ્રેક્ટરમાં ચાલતી રોટાવેટરની કિંમત કેટલી છે? તો જવાબ મિત્રો આવશે 40,000 રૂપિયા. જે ટ્રેક્ટર છે એની પાછળ જે રોટાવેટર લગાવવાનું આવે છે એની કિંમત 40,000 રૂપિયા છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ટ્રેક્ટરથી ચાલતું મલ્ટીસ્કોપ સ્વયં સંચાલિત બીજ ખાતરના વાવણિયાની કિંમત? તો જવાબ મિત્રો આવશે 10,000 રૂપિયા એની કિંમત છે. ધ્યાન રાખજો મિત્રો, જે આ પ્રશ્નો છે એની અંદરથી મિનિમમ 2 માર્ક્સ તમે લઈ શકો છો કે 2 માર્ક્સનું જરૂર પૂછાશે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો મિનિ ટ્રેક્ટર ક્યારે વિકસાવવામાં આવ્યું હતું? જે ઈસ્વીસન 1997માં મિનિ ટ્રેક્ટરની શોધ કરવામાં આવી હતી અને એ સમયની દરમિયાન 1997માં એનું વિકસાવન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન છે, ગ્રીન હાઉસમાં
ભેજનું પ્રમાણ કેટલું હોય છે? તો જવાબ મિત્રો આવશે 30-70% જેટલું ગ્રીન હાઉસનું ભેજનું પ્રમાણ હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, બીટીની શોધ કોણે કરી? તો બીટીની શોધ બર્લિનરે કરી હતી, જે બીટી છે એની શોધ કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, બીટી સૌપ્રથમ શોધ ક્યારે થઈ? તો જવાબ મિત્રો આવશે 1917માં જે બીટી છે એની શોધ કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતના રોગશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ મિત્રો આવશે ઇજી બટલરને ભારતના રોગશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, બેક્ટેરિયોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે લુઈસ પાસ્વરને બેક્ટેરિયોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જીનેટેક્સના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ગ્રેઝર જોહન મેન્ડલને જીનેટિક્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતમાં કુલ નેશનલ સેન્ટર કેટલા છે? તો જવાબ મિત્રો આવશે 17. એ ભારતમાં કુલ નેશનલ સેન્ટરો આવેલા છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન, એઆઈ સીઆરપી ફળ જે એસિડ ઝોનમાં હોય છે ફળ, એ ક્યાં આવેલું છે? તો જવાબ મિત્રો આવશે બિકાનેરમાં આ ફળ આવેલું છે, જે એસિડ ઝોન ગણવામાં આવે છે એની અંદર આ ફળ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, એઆઈસીઆરપી એસિડ ઝોન શાકભાજી ક્યાં આવેલી છે? તો જવાબ મિત્રો આવશે વારાણસીમાં આવેલી છે શાકભાજી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે, 5 જૂનને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? આ મિત્રો સવાલ જરૂર આવડવા હોવો જોઈએ, કારણ કે આ પ્રશ્નો અવશ્ય પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો જવાબ મિત્રો આવશે વિશ્વ પર્યાવરણ દિવસ, એટલે 5 જૂન. નેક્સ્ટ પ્રશ્ન છે, 21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ, 23 ડિસેમ્બર એટલે ખેડૂત દિવસ તરીકે ઓળખવામાં આવે છે 23 ડિસેમ્બરને, અને 9 ઓક્ટોબર એટલે વિશ્વ અન્ન દિવસ તરીકે ઓળખવામાં આવે છે, એટલે ઉજવવામાં આવે છે. મિત્રો આ પ્રશ્ન તમારા માટે રહેશે, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ ટપક સિંચાઈ પદ્ધતિ કયા રાજ્યમાં જોવા મળે છે? તો મિત્રો વિકલ્પો છે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, ગોવા. તો આમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો છે અને જરૂર જવાબ આપજો મિત્રો, કારણ કે તો તમે જવાબ આપશો તો મને ખબર પડશે કે તમને કેટલું આવડે છે એટલામાંથી. તો જરૂર જવાબ આપજો કમેન્ટ બોક્સમાં. વિડીયોને લાઈક જરૂર કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.